નવું સ્માર્ટ ટીવી. ગટ્ટુ ચિંકી હંમેશા ટેકનોલોજીના વિષયમાં અવેર રહે છે. તેમને ડિજિટલ દુનિયામાં રહેવું તો જરૂર પસંદ છે, પણ ભવિષ્યમાં દુનિયામાં કેવા પ્રકારની ઇનોવેશન આવશે તે માટે પણ ચર્ચા કરતા હોય છે. સન્ડેના દિવસે ગટ્ટુ અને ચિંકી બસ એમ જ હોલમાં બેઠા બેઠા વાતો કરતા હતા. ચિંકી, તને ખબર છે, જાપાનના એક સાયન્ટિસ્ટે કીધું છે કે આવનારા સમયમાં કાર રસ્તા પર નહીં પણ આકાશમાં ઉડશે અને બધા પાસે એક ઉડવાવાળી કાર હશે. વાવ, કેટલી મજા આવશે ને! ઇન્ડિયામાં પણ ઉડવાવાળી કાર આવી જશે, સ્માર્ટ ઇન્ડિયા થઈ જશે. મેં પણ સાંભળ્યું છે કે આપણે હોમવર્ક કરવા માટે નોટબુક કે બુક્સ કેરી કરવાની જરૂર નહીં હોય, આપણે મોબાઈલ કે લેપટોપ પર હોમવર્ક કરીને આપી શકીશું. જો તેવું થશે ગટ્ટુ, તો હું ઓટોમેટિક હોમવર્ક ઇનોવેશનનો વેટ કરી રહી છું. હું તો ઉડવાવાળી ગાડી કે ઓટોમેટિક હોમવર્ક ઇનોવેશનથી વધારે પપ્પાએ ઓર્ડર કરેલા સ્માર્ટ ટીવી માટે વધારે એક્સાઇટેડ છું. પપ્પાએ ઓર્ડર તો આપ્યો, પણ ટીવી હજુ નથી આવ્યું. ગટ્ટુ મમ્મીને બોલાવવા માટે જોરથી બૂમ પાડીને કહે છે, મમ્મી મમ્મી, હજુ સુધી ટીવી કેમ નથી આવ્યું અને પપ્પા પણ નથી, નહીં તો ઓનલાઈન ચેક કરી લેત. હા મમ્મી, મારે જલ્દીથી જલ્દી મારો સ્માર્ટ ટીવી જોવું છે. કેટલું મોટું હશે ને! અરે હા બાળકો, થોડી ધીરજ રાખો. પપ્પાનો હમણાં જ ફોન આવ્યો હતો કે ટીવી જલ્દી ડિલિવર થઈ જશે. યસ, આપણો સ્માર્ટ ટીવી આવી રહ્યો છે. મોટી સ્ક્રીન પર કાર્ટૂન જોવાની કેટલી મજા આવશે! સ્માર્ટ ટીવી માટે બાળકો ખૂબ જ એક્સાઇટેડ છે અને જલ્દી જ તેમનું આ એક્સાઇટમેન્ટ ખતમ થઈ ગયું અને મોટું બોક્સ તેમના ઘરે ડિલિવર થયું અને પપ્પા પણ ઘરે પહોંચ્યા. બાળકો ટીવી આવતા જ બૂમો પાડવા લાગ્યા. અરે બાળકો, ઉભા રહો, સ્માર્ટ ટીવી છે, સેટિંગ કરતા વાર લાગશે. પપ્પાએ સર્વિસમેન સાથે મળીને સ્માર્ટ ટીવીના સેટિંગનું બધું જ એરેન્જ કરાવી દીધું. જેવું જ સ્માર્ટ ટીવીનું સેટિંગ ખતમ થયું, ગટ્ટુ અને ચિંકી તરત જ પોતાનું ફેવરેટ કાર્ટૂન જોવા બેસી ગયા. ક્લેરિટી કેટલી સારી છે! થેન્ક યુ સો મચ પપ્પા સ્માર્ટ ટીવી માટે. હવે અમે પણ સ્માર્ટ થઈ ગયા. ગટ્ટુ ચિંકી, તમે સ્માર્ટ ટીવી જુઓ, ત્યાં સુધી હું તેનું મેન્યુઅલ વાંચી લઉં છું અને તેના બધા ફીચર સમજી લઉં છું. ગટ્ટુ અને ચિંકી કાર્ટૂન જોવામાં મશગુલ થઈ ગયા. તેમની નજરો ટીવી પરથી હટતી જ ન હતી. બ્રેક પછી ગટ્ટુ અને ચિંકીનો કાર્ટૂન શો ફરીથી ચાલવા લાગ્યો. એક શો ખતમ થયો અને ગટ્ટુએ ચેનલ બદલીને બીજો શો લગાવ્યો, જેમાં ફરી એકવાર ગટ્ટુ અને ચિંકી ખોવાઈ ગયા. નવું સ્માર્ટ ટીવી આવવાથી બાળકો જાણે ટીવીને ચોંટી જ ગયા હતા. તેમની નજર ટીવી પરથી હટતી જ ન હતી. ગટ્ટુ ચિંકી, અહીંયા આવો, દૂધ પી લો જલ્દી. જ્યારથી ટીવી આવ્યું છે ત્યારથી ટીવી જુઓ છો. આજે દૂધ નથી પીવું મમ્મી, પ્લીઝ કાર્ટૂન જોવા દો ને. મમ્મી, નવી સ્ક્રીન પર કાર્ટૂન જોવાની મજા આવી રહી છે. ગટ્ટુ ચિંકી, બહુ થઈ ગયું, અહીંયા આવી જાઓ. આટલું બધું ટીવી જોવું સારી વાત નથી અને સ્માર્ટ ટીવી આપણા જ ઘરે રહેવાનું છે. તમે અત્યારે દૂધ પીને બહાર જાઓ, બહાર જઈને થોડુંક રમો, પછી હોમવર્ક પૂરું કરજો, ઠીક છે? ગટ્ટુ અને ચિંકીએ મમ્મીની વાત માની, ટીવીની સ્વિચ બંધ કરી અને મમ્મીએ બંનેને દૂધનો ગ્લાસ આપ્યો. પછી ગટ્ટુ અને ચિંકી રમવા માટે સોસાયટીના ગ્રાઉન્ડમાં પહોંચી ગયા. સોસાયટીના બધા બાળકો કમ્પાઉન્ડમાં રમતા હતા. બંટી, હરી, ભૂષણ, સાંભળો, અમારા ઘરે સ્માર્ટ ટીવી આવ્યું છે અને નામની જેમ જ ખરેખર તે સ્માર્ટ છે. અરે વાહ, અત્યાર સુધી તો મેં સ્માર્ટ ટીવીનું ફક્ત નામ જ સાંભળ્યું હતું. હવે હું તારા ઘરે તે જોવા આવીશ. હા, તમે બધા જ આવજો. બહુ જ મોટી સ્ક્રીન છે અને કાર્ટૂન તો બહુ જ મસ્ત દેખાય છે ટીવીમાં. અમે જોયું છે, બહુ જ મજા આવશે. બંટી, ખાલી કાર્ટૂન જ નહીં, તેમાં તો વાઈફાઈ પણ કનેક્ટ કરી શકાય છે અને ઘણા બધા અલગ અલગ ફીચર્સ પણ છે. પપ્પાએ અમને બતાવ્યું કે આપણે તેમાં કમ્પ્યુટરની જેમ કામ પણ કરી શકીએ છીએ. હા, સ્માર્ટ ટીવીમાં તે બધું જ કરી શકાય છે જે આપણે મોબાઈલ કે લેપટોપમાં કરી શકીએ છીએ. હા, પપ્પા મેન્યુઅલ વાંચી રહ્યા છે અને ઘણી બધી વસ્તુઓ પણ છે તેની અંદર. અમે જલ્દી જ તે શીખી જઈશું. તમને ખબર છે, મોબાઈલ પણ ટીવી સાથે સરળતાથી કનેક્ટ થઈ જાય છે અને હવે આપણે નાની સ્ક્રીન પર જોવાની જરૂર નથી. મેં સ્માર્ટ ટીવી વિશે સાંભળ્યું છે કે તેમાં ટચ સ્ક્રીન પણ હોય છે. ઘરે જતાં જ હું તેની સિસ્ટમ ચેક કરીશ અને ટચ સ્ક્રીનનો ઓપ્શન એક્ટિવ કરીશ. ઘણા સમય સુધી સ્માર્ટ ટીવીના ફીચર વિશે મિત્રો સાથે ચર્ચા કર્યા પછી ગટ્ટુ અને ચિંકી પોતાના મિત્રોની સાથે સ્માર્ટ ટીવીમાં કાર્ટૂન જોવા માટે ઘરે પાછા આવ્યા. બધા મિત્રો ખુરશી અને સોફા પર એડજસ્ટ થઈને બેસી ગયા. બધા લોકો સ્માર્ટ ટીવીમાં કાર્ટૂન જોવા માટે એક્સાઇટેડ છે
ચિંકીએ ટીવી ચાલુ કર્યું. બંટી, ગટ્ટુ અને ભૂષણ સ્માર્ટ ટીવીના બીજા ફીચર સમજવાનો પ્રયત્ન કરતા હતા અને જુદી જુદી ચેનલ પર પોતાના મનપસંદ કાર્ટૂન જોતા હતા. ત્યાં જ પપ્પા આવ્યા અને મમ્મી પણ બાળકોનું એક્સાઇટમેન્ટ જોઈને હેરાન થઈ ગઈ. મમ્મીએ પપ્પાને કહ્યું, ગટ્ટુ અને ચિંકીની સાથે બાકી બધા બાળકો પણ ખૂબ ખુશ થઈ ગયા છે સ્માર્ટ ટીવીના આવવાથી. હા, સાચું કીધું, ખુશી દેખાઈ રહી છે, પણ બાળકોને સમજાવવા પડશે કે સ્માર્ટ ટીવીનો સ્માર્ટ યુઝ કેવી રીતે થાય. પપ્પા બાળકો પાસે ગયા. બાળકો, સ્માર્ટ ટીવી તમને સ્માર્ટ બનાવવા માટે છે, તો ફક્ત કાર્ટૂન જ ન જુઓ, તમે સ્માર્ટ ટીવી પર પોતાનું નોલેજ વધારીને પોતાને સ્માર્ટ કરી શકો છો. તેથી ફક્ત કાર્ટૂન જોઈને સ્માર્ટ ટીવીને એન્જોય કરવાથી વધારે તમારે નવી વસ્તુઓ શીખીને પોતાનું નોલેજ વધારવું જોઈએ અને ત્યારે જ તો બનશો સ્માર્ટ સ્ટુડન્ટ, તે પણ સ્માર્ટ ટીવીની સાથે. પપ્પા સાચું કહે છે બાળકો, સ્માર્ટફોનથી શરૂઆત થઈ છે તો હવે સ્માર્ટ ટીવીની સાથે હજુ નોલેજ વધવું જ જોઈએ, હે ને? સ્માર્ટ ટીવી, સ્માર્ટ બધા.